उपलेटा तालुका ना पहला व्यक्तिय प्लाज्मा डोनर करता डॉक्टर राजू धोकिया। मानव जीवन ने बचावामां परम सुख नो विभव मानता प्लाज्मा डोनर उपलेटा ना डॉक्टर राजू धोकिया कोरोना ना विजेता। राजकोट सिविल खाते इनाज मेडिकल कॉलेज ना प्रथम बेच ना विद्यार्थी रही चुकेला ना हाल उपलेटा खाते प्रेक्टिस करता डॉक्टर राजू धोकिया प्लाज्मा डोनेशन करी दर्दियों नी सेवा सुरक्षा साथे कोई ना जीवन ने बचावानी मानवनीय सेवा ना परम सुख ना विभव ने मान्यो छे। कॉलेज ने समाज नो ऋण चुकवी ते धन्यता नी लागणी अनुभवे छे तेमज डॉक्टर राजीव जणावता अनुरोध करे छे कि कोरोना थी स्वस्थ थयेला तमाम लोको प्लाज्मा दान करी कोरोना महामारी मां यथाशक्ति भाग भजीने सब विजय बनीए छे। कोरोना ने महत आपवा साथे हिम्मत भरी उदाहरण पूरू पाडता प्लाज्मा डोनेट कर्यो छे। તેઓ જણાવે છે કે લોહી આપીએ ત્યારે જેવો અનુભવ થાય છે તેવો જ અનુભવ મને પ્રથમ વખત પ્લાઝ્મા ડોનેટ કરતા થયો છે। લોકોને પ્લાઝ્મા ડોનેટ કરવાની અપીલ કરતા તેઓ જણાવે છે કે પ્લાઝ્મા આપ્યું છે અને મને કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી। પ્લાઝ્મા ડોનેટ કરવા માટે ખાસ અલગ વિભાગ છે એટલે કોરોનાનો ફરી ચેપ લાગશે તેવો પણ ભય રાખવો નહીં। ભાવેશ ગોહિલ, લોકસમા ન્યૂઝ, ઉપલેટા। હું ડોક્ટર રાજી ધોકિયા ઉપલેટા ખાતે ફિઝિશિયન તરીકે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું। મને આશરે 1.5 મહિના પહેલાં કોરોના ઇન્ફેક્શન થયું, તેમાંથી હું અત્યારે સ્વસ્થ થઈ ગયેલ છું। અત્યારે આ PDU મેડિકલ કોલેજના પ્રથમ બેચના વિદ્યાર્થી તરીકે અને તેનું સંસ્થાનું ઋણ ચૂકવવા અને સમાજ પ્રત્યેનું ઋણ ચૂકવવા હું અત્યારે પ્લાઝ્મા ડોનેટ કરવા આવ્યો છું। કોરોનામાંથી સ્વસ્થ થયેલા બધા દર્દીઓને હું અપીલ કરું છું કે એ પ્લાઝ્મા ડોનેટ કરી અને આપણે આ કોરોના સામેના જંગમાં બધા પોતાનું યથાશક્તિ યોગદાન આપે અને એમાં આપણે વિજય। મારું નામ ડોક્ટર કૃપાલ પૂજારા છે। હું પેથોલોજી વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે કામ કરું છું અને હાલમાં COVID-19 અંતર્ગત જે પ્લાઝ્મા ડોનેશન થઈ રહ્યું છે એ વિભાગમાં સંભાળી રહ્યો છું। આપણા શરીરની અંદર જે લોહી છે એનો 50% ભાગ પ્રવાહીનો હોય છે, એ પ્રવાહીને આપણે પ્લાઝ્મા કહીએ છીએ। એ પ્લાઝ્માની અંદર એન્ટીબોડીઝ હોય, હોર્મોન્સ હોય અને બાકી 40% પાણીનો ભાગ હોય છે। તો એ જે એન્ટીબોડીઝ છે, મતલબ કે જેને આપણે ગુજરાતીમાં રોગ પ્રતિકારક શક્તિ કહીએ, તો સપોઝ કોઈ પણ એક દર્દીને કોવિડ થયો છે તો એનામાં એ એન્ટીબોડીઝ બની ગયા હશે, ઉત્પન્ન થયા હશે। એ દર્દી આપણને પ્લાઝ્મા ડોનેટ કરે એટલે કે એ એન્ટીબોડી ડોનેટ કરે અને બીજા કોવિડના દર્દીને આપણે ચડાવીએ તો એની અસર આવે અને એને કોવિડમાંથી જલ્દીથી રાહત થઈ અને મુક્ત થઈ શકે છે। એ પ્રસ્તુ આપણે પ્લાઝ્મા ડોનેશન છે। હવે આ કોણ કરી શકે ડોનેટ? જે લોકોને કોવિડ થયો એને મટી ગયો એને 28 દિવસ થયા હોય, મતલબ કે સાજા થયા હોય કે રજા આપી હોય એને 28 દિવસ થયા હોય, એના પછી એ લોકો ડોનેટ કરવા માટે આવી શકે છે। આપણે ત્યાં આવે એટલે આપણે એમના લોહીના સેમ્પલનું ટેસ્ટિંગ કરીએ કે એમાં IgG એન્ટીબોડીઝ કે જે રોગ પ્રતિકારક શક્તિ કહીએ એ આવી ગયા છે કે નહીં। એ આવી ગયા હોય એટલે એમને આપણે ડોનેશન માટે લઈ જઈએ। ડોનેશન છે પ્લાઝ્મા ડોનેશન એ 45 થી 50 મિનિટ આશરેનું ડોનેશન પ્રક્રિયા છે। કાંઈ પણ ડોનેશનના ડોનરને કાંઈ પણ જાતની તકલીફ થતી નથી, કારણ કે આપણે શરીરનો પાણીવાળો ભાગ જ લઈએ છીએ, RBC-વાળો ભાગ કે જે હોલ બ્લડમાં નબળાઈ આવે કે એવું પણ કશું થતું નથી। પૂરેપૂરી ડિસ્પોઝેબલ કિટથી આપણે પ્રોસેસ થાય છે અને પૂરેપૂરું ઓટોમેટેડ મશીનથી આપણે પ્રોસેસ કરીએ છીએ અને બીજા કોઈ પણ રોગની ડિસ્પોઝેબલ કિટ હોવાથી બીજા કોઈ પણ બ્લડથી ફેલાતા રોગોની પણ શક્યતા નહીવત છે। તો આ માટે અમે આપને અનુરોધ કરીએ છીએ કે જે લોકો એલિજિબલ છે એ લોકો પ્લીઝ આગળ આવે અને પ્લાઝ્મા ડોનેશન માટે મદદરૂપ થાય।